One, two, three, four. Look, step number one, step number two, step number three, step number four. Yes, my friends. આજે હું તમને શીખવવાનો છું એકદમ બેઝિક લેવલ થી સિક્સ સ્ટેપ, જેથી કરીને આવડે નહીં આવડી જ જાય. તો સૌથી પહેલા આપણે જોશું સિક્સ સ્ટેપ કે કઈ ટાઈપ ના હોય. પ્લીઝ 5 6 7 સ્ટાર્ટ. 1 2 3 4 5 6. વેરી ગુડ. હવે શું કરવાનું છે કે માની લો કે અમુક લોકોને બિલકુલ આવડતા નથી, તો હું તમને, મેં તમને આજે વાત કીધું કે તમને બિલકુલ બેઝિક લેવલેથી શીખવવાનો છું. સૌથી પહેલા પહેલી ટ્રિક કે જેથી તમને ખ્યાલ આવે કે આ રીતે થઈ જાય, જો નથી થતું તો બીજી ટ્રિક પણ હું તમને શીખવાનો છું. પહેલી ટ્રિકમાં આપણે શું બતાવીશું, ઓન્લી ફોર જમણા પગે થી જમ્પ અને ડાબા પગે થી જમ્પ. જેવું કે યસ 5 6 7 સ્ટાર્ટ. 1 2 3 4. એક વાર 1 2 3 4 સ્ટોપ. તો આ રીતે તમે પેલા જમણા પગથી પેલો જમ્પ, ડાબા પગથી બીજો જમ્પ, એમ કરતા કરતા અલ્ટરનેટ જવાનું છે, પછી પાછું આવવાનું છે. આવી કન્ટિન્યુ જ્યાં સુધી તમારાથી નહીં થતી જતું ત્યાં પ્રેક્ટિસ કરવાની છે. ઓકે, હવે માની લો કે તમારું ક્વેશ્ચન એ પણ થાય કે આવા જમ્પ પણ નથી આવડતા, તો આ જમ્પ કઈ રીતે કરાય એના માટે તમને બતાવું કે જમની પ્રેક્ટિસ કેવી હોય પેલા જોવો, પછી તમને બતાવીશ. પણ 5 ઓલી 4 રાઈટ લેગ પર આપણે કરીશું પ્રેક્ટિસ. 5 6 7 સ્ટાર્ટ. 1 2 3 4 સ્ટોપ. એન્ડ લેફ્ટ લેગ, પ્લીઝ લેફ્ટ લેગ. 5 6 7 સ્ટાર્ટ. 1 2 3 4. ઓકે સ્ટોપ. નહીં કા કહીએ તો લેફ્ટ લેગ થી કે રાઈટ લેગ થી કોઈ પણ એક લેગ થી તમારે પ્રેક્ટિસ કરવાની છે. જો તમને બિલકુલ જમ્પ નથી આવડતા તો શું કરવાનું, જો પ્લીઝ ફોકસ કરશો તમારા પગ પર. જમણા પગને તમારે આગળ રાખવાનો છે. જમણા પગને આગળ રાખ્યા પછી તમારે નાનકડો ડાબા પગ થી, ડાબા પગને જમણા પગની ઉપર આગળ લઈ, 1 સેમ ટુ સેમ ફરી વાર 1 ફરી જાઓ. સેમ ટુ સેમ ડાબા પગે, ડાબા પગને આ જમ્પ લેવાનો. 1 ફરી વાર 1 ફરી વાર 1. આનાથી પણ બેઝિક લેવલ પર જઈએ તો જોવે, પણ પગ પર ફોકસ કરો. તમારે શું કરવાનું છે, જમણો પગ મારો અત્યારે આગળ છે, ડાબો પગ મારો અત્યારે પાછળ છે. ડાબા પગને થોડો આગળ મૂકવાનો, જમણા પગને થોડો આગળ મૂકવાનો. શું કરવાનું, ડાબા પગને થોડો આગળ મૂકવાનો, જમણા પગને થોડો આગળ મૂકવાનો. ઓટોમેટિક રિએક્શન થઈ જશે. 1 થઈ ગયું 1. શું આવે છે, મારો આ બધું જોઈ જો ખરા, મારો જમણો પગ આગળ છે, મારો ડાબા પગ પાછળ છે. હું ડાબા પગને થોડો આગળ લઉં છું અને જમણા પગને થોડો આગળ લઉં છું. આ થઈ ગયો બેઝિકલી જમ્પ. એક વાર જોશું, 5 6 7 સ્ટાર્ટ. 1 1 1. તો આ રીતે તમારે કન્ટિન્યુ પહેલી વાર રાઈટ લેગ થી પ્રેક્ટિસ કરવાની છે, પછી લેફ્ટ લેગ થી પ્રેક્ટિસ કરવાની છે, કન્ટિન્યુ પ્રેક્ટિસ કરવાની. જો તમે કન્ટિન્યુ પ્રેક્ટિસ કરશો તમારે શું થશે, આ સ્ટેપ આવી જશે. જેવા કે 5 6 7 સ્ટાર્ટ. 1 2 3 4 5 6. આવા 6 સ્ટેપ તમારા ઓટોમેટિક સેટ થઈ જ જશે. અને 6 સ્ટેપ સેટ થઈ ગયા પછી થોડું એક્શન સાથે કરવું હોય, ઘણાની પ્રોબ્લેમ થાય કે ભાઈ અમને આવડી તો ગયા છે, જયારે અમે ફોનમાં જોઈએ છીએ, ટીવીમાં જોઈએ છીએ, તો એવું લાગે છે કે આવડી ગયા, પણ પ્રેક્ટિકલી નથી થતું. તો ક્યાં તમે પ્રોબ્લેમ કરો છો, ક્યાં તમારી ભૂલ કરો છો, તમને લાસ્ટમાં સમજાવવાનો છું. પણ આ સ્ટેપ થોડું સમજી લઈએ. પહેલો સ્ટેપ એટલે કે આ બાજુ, પ્લીઝ. પહેલો સ્ટેપ એટલે કે અંદરની સાઈડ. હું રાઉન્ડમાં ઉભી ના છે, માની લો પકડેલો હેન્ડ મારા. એક વાર આ ગોળ રાઉન્ડ છે, જે તમે જુઓ છો ત્યાં રાઉન્ડ નું સેન્ટર છે, એટલે કે આ ગોળ રાઉન્ડ છે, બરાબર. અહીંયા અમે ઉભેલા છીએ, તો પહેલો સ્ટેપ અમારો અંદરની સાઈડ આવવો જોઈએ, એટલે કે આ 1. સેમ ટુ સેમ બીજો સ્ટેપ બહાર આવવો જોઈએ, એટલે કે આ 2. સેમ ટુ સેમ ત્રીજો સ્ટેપ અંદર આવવો જોઈએ, એટલે કે આ 3. અને ચોથો સ્ટેપ બહાર આવવો જોઈએ, એટલે કે આ 4. અને ચોથો સ્ટેપ ફરી પાછો બહાર ને બહાર જ આવવો જોઈએ, એટલે કે 5. અને આ 6. તો આ થઈ ગયા 6 સ્ટેપ. હવે શું કરવાનું છે, જે ટ્રીક તમને શીખવવામાં આવી છે વન બાય વન ફોલો કરો. આપણાથી ભૂલે કરીએ છીએ કે આખો વિડીયો પર જોઈ લઈએ અને કરવાની ટ્રાય કરીએ, એમ નહીં થાય. એક ટ્રીક શીખવાની, એને ફોલો કરવાની પૂરેપૂરી, અને એની પર પ્રેક્ટિસ કરવાની. જ્યાં સુધી પહેલી વસ્તુ ક્લિયર ન થાય ત્યાં સુધી બીજી વસ્તુ હાથમાં લેવાની નહીં. ચલો એકવાર લાસ્ટ વાર જોઈ લો કે ખરેખર શું છે 6 સ્ટેપ, અને પરફેક્ટ આવા સ્ટેપ તમારે થવા જ જોઈએ. હેલો થાય જ. 5 6 7 7. 1 2 3 4 5. યસ યસ 6. Good.